नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण बे नो अंग्रेजी विषय अभ्यास करवानो छे। तेमा आपणे जोईए तो आज यूनिट 35 पाना नंबर 21। चालो बधा काढो पाना नंबर 21। यूनिट 35 काढी लीधो। चलो आपणे जोईए यूनिट 35 तेनी सूचना वाँचीए तो चित्रों ओळखी स्पेलिंग उच्चार अने अर्थ गुजराती अर्थ लखो। हलो आपणे जोईए आ शेनुं चित्र छे। घुवड़। शेनું? ઘુવડનું। તો આપણે જોઈએ હવે એનો સ્પેલિંગ, પછી ઉચ્ચાર અને પછી અર્થ। ઘુવડનો સ્પેલિંગ શું થાય? ઓ ડબલ્યુ એલ, આઉલ એટલે ઘુવડ। ઓ ડબલ્યુ એલ, આઉલ એટલે ઘુવડ। એના પછી વેબ, વેબ એટલે જાડું। ડબલ્યુ ઈ બી, વેબ એટલે જાડું। ડબલ્યુ ઈ બી, વેબ એટલે જાડું। એના પછી અહીંયા ઢાંકણાનું ચિત્ર આપેલું છે। ઈ લીડ, એલ આઈ ડી, લીડ એટલે ઢાંકણું। એલ આઈ ડી, લીડ એટલે ઢાંકણું। એના પછી લોગ, એલ ઓ જી, લોગ એટલે લાકડું। એલ ઓ જી, લોગ એટલે લાકડું। એના પછી જોઈએ તો રોડ એટલે કે સળિયો, સળિયાને પણ રોડ કહેવે છે। આર ઓ ડી, રોડ એટલે સળિયો। એના પછી ડેમ એટલે કે બંધ, ડી એ એમ, ડેમ એટલે બંધ। ડી એ એમ, ડેમ એટલે બંધ। એના પછી તવીનું ચિત્ર આપેલું છે। પી એ એન, પેન એટલે તવી। પી એ એન, પેન એટલે તવી। એના પછી કોર, મકાઈને કોર ન કહેવાય, એનો સ્પેલિંગ જોઈએ તો સી ઓ આર એન, કોર્ન એટલે મકાઈ। સી ઓ આર એન, કોર્ન એટલે મકાઈ। એના પછી યુનિટ 36, એમાં આપેલું ચિત્ર છે મધમાખી, એનો સ્પેલિંગ જોઈએ તો બી ડબલ ઈ, બી એટલે મધમાખી। બી ડબલ ઈ, બી એટલે મધમાખી। એના પછી ની એટલે ટાકનું ચિત્ર આપેલું છે, ટાકને નીપ કહેવાય, એન આઈ બી, નીપ એટલે ટાક। એના પછી વટાણાનું ચિત્ર, પીસ એટલે વટાણા, પી ઈ એ એસ, પીસ એટલે વટાણા। એના પછી પોતું, પોતાનું ચિત્ર આપેલું છે, એને કહેવાય મોપ, એમ ઓ પી, મોપ એટલે પોતું। એના પછી પીપ, કે ઈ જી, કેગ એટલે પીપ, કે ઈ જી, કેગ એટલે પીપ। એના પછી પાઉનું ચિત્ર આપેલું છે, બન એટલે કે પાઉ કહેવાય, બી યુ એન, બન એટલે પાઉ। એના પછી ગુંદર, ગુંદરને શું કહેવાય, ગમ, જી યુ એમ, ગમ એટલે ગુંદર, જી યુ એમ, ગમ એટલે ગુંદર। એના પછી અહીંયા કેન, કેનને કેન જ કહેવાય, કેનનો સ્પેલિંગ સી એ એન, કેન એટલે કેન। એના પછીની યુનિટ આપણે જોઈએ તો યુનિટ 37, યુનિટ 37માં આપેલું છે ગુજરાતી અર્થ સામે અંગ્રેજી ઉચ્ચાર લખો। એમાં જોઈએ આપણે કેન, તો આપણે પહેલાં જ જોયું કેનને ગુજરાતીને અંગ્રેજી કેન જ થાય। પછી ગુંદર, ગુંદરને અંગ્રેજીમાં શું કહેવાય, ગન, તો તેની સામે આ લખવાનું ગન। એના પછી પાઉ, પાઉને અંગ્રેજીમાં શું કહેવાય, બન, તો તેની સામે લખવાનું બન। એના પછી પીપ, પીપને અંગ્રેજીમાં શું કહેવાય, કે, અહીંયા સામે લખવાનું કે। પછી મધમાખી, મધમાખીને અંગ્રેજીમાં શું કહેવાય, બી, તેની સામે અહીં લખવાનું બી।
एना पछी आपेलू छे टाक। टाक ने अंग्रेजी में शू कहवाय? आपणे आगळ चित्र जोया हता बधा, टाक ने अंग्रेजी में नीब कहवाय। तो तेनी सामे लखवानुं नीब। वटाणा ने अंग्रेजी में शू कहवाय? पीस। अहीं लखवानुं पीस। एना पछी पोतू। पोता ने अंग्रेजी में शू कहवाय? मोप। अहीं लखवानुं मोप। एना पछी घूवड। घूवड ने अंग्रेजी में शू कहवाय? आउल। अहीं लखवानुं आउल। एना पछी मकाई। मकाई ने अंग्रेजी में शू कहवाय? कोर। कोर ने एटले मकाई। एना पछी तवी। तवी ने अंग्रेजी में शू कहवाय? पेन। पेन एटले के तवी। एना पछी झाड़ू। झाड़ू ने अंग्रेजी में शू कहवाय? वेब। वेब एटले के झाड़ू। एना पछी ढाकणू। ढाकणा ने अंग्रेजी में शू कहवाय? लीड। लीड एटले के ढाकणू। एना पछी बंध। बंध ने अंग्रेजी में शू कहवाय? डेम। एना पछी लाकड़ू। लाकड़ा ने अंग्रेजी में शू कहवाय? लोग। लोग एटले के लाकड़ू। एना पछी जोईए तो यूनिट 38 એમાં પણ એ જ રીતના છે, અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતી અ લખો। આમાં અંગ્રેજી ઉચ્ચાર આપેલા છે એની સામે આપણે ગુજરાતી અ લખવાના છે। અંગ્રેજીમાં રોડ। રોડને ગુજરાતીમાં શું કહેવાય? સળિયો। તેની સામે આ લખવાનું સળિયો। એના પછી કોર્ન। કોર્નને મકાઈ। કોર્ન એટલે કે મકાઈ। કોર્ન અંગ્રેજીમાં થયો શબ્દ અને મકાઈ ગુજરાતી તેનો અર્થ થયો। અંગ્રેજીમાં પેન આપેલું છે, ગુજરાતીમાં શું થાય? પેનને, પેનને શું કહેવાય? તવી। એના પછી વેબ। વેબ એટલે કે ઝાડું। અહીં લખવાનું ઝાડું। લીડ। લીડને ગુજરાતીમાં શું કહેવાય? ઢાંકણું। લીડને ગુજરાતીમાં ઢાંકણું કહેવાય। ડેમ હે। ડેમને ગુજરાતીમાં શું કહેવાય? બંધ। તો અહીં લખવાનું બંધ। અહીંયા લોગ આપેલું છે, લોગને ગુજરાતીમાં શું કહેવાય? લાકડો। તો અહીં કણે લખવાનું તમારે લાકડો। એના પછી ગમ। ગમને ગુજરાતીમાં શું કહેવાય? ગુંદર। અહીં તમારે લખવાનું ગુંદર। એના પછી બન આપેલું છે, બન એટલે કે પાંવ। બનને ગુજરાતીમાં પાંવ કહેવાય। એના પછી બી। બીને ગુજરાતીમાં શું કહેવાય? મધમાખી। ત્યાં લખવાનું મધમાખી। નીબને ગુજરાતીમાં શું કહેવાય? ટાક। અહીં તમારે લખવાનું ટાક। નીબને ગુજરાતીમાં ટાક કહેવાય। કેગને ગુજરાતીમાં શું કહેવાય? પીપ। કેગને ગુજરાતીમાં પીપ કહેવાય। પીસને ગુજરાતીમાં શું કહેવાય? વટાણા। પીસને ગુજરાતીમાં વટાણા કહેવાય। મોપ। મોપ એટલે કે પોતું। મોપને ગુજરાતીમાં પોતું કહેવાય। એના નીચે આઉલ। આઉલ એટલે કે, આઉલને ગુજરાતીમાં શું કહેવાય? ઘુવડ। આઉલ એટલે કે ઘુવડ। એના પછી આપણે જોઈએ તો યુનિટ 39 અંગ્રેજી ઉચ્ચાર સામે સ્પેલિંગ લખો। આમાં અંગ્રેજી ઉચ્ચાર આપેલા છે તેની સામે આપણે સ્પેલિંગ લખવાના છે। પહેલાં આપણે જોયું યુનિટ 37। 37માં યુનિટમાં હતું ગુજરાતી અર્થ સામે અંગ્રેજી ઉચ્ચાર લખો। ગુજરાતીના અર્થ આપ્યા હતા એની સામે અંગ્રેજી ઉચ્ચાર લખવાના હતા, અને અંગ્રેજી ઉચ્ચાર આપ્યા હતા એની સામે ગુજરાતી અર્થ લખવાના હતા। હવે અંગ્રેજી ઉચ્ચાર આપ્યા છે એની સામે આપણે સ્પેલિંગ લખવાના છે। તો આપણે જો ચાલો જોઈએ યુનિટ 39। અહીંયા કેન આપેલું છે અંગ્રેજી ઉચ્ચાર, તો તેની સામે લખવાનો કેનનો, કેનનો સ્પેલિંગ શું થાય? સી એ એન। કેન એટલે કે કેન। અહીં લખવાનું કેન। એના પછી નીબ। નીબનો સ્પેલિંગ શું થાય? એન આઈ બી। નીબ એટલે કે નીબ। એના પછી આઉલ। કેન એટલે કે કેન। નીબને શું કહેવાય? ટાક। એના પછી આઉલ, ઓ ડબલ્યુ એલ। આઉલ એટલે કે ઘુવડ। અહીં તમારે આઉલ આપેલું છે એની સામે સ્પેલિંગ લખવાનો ઓ ડબલ્યુ એલ। આઉલ એટલે કે ઘુવડ। એના પછી
मोप, मोप ना स्पेलिंग शू थाय एम ओ पी, मोप एटले के पोतु। एना पछी पीस, पी ई ए एस, पी ई ए एस, पीस एटले के वटाणा। एना पछी केक, केक नो स्पेलिंग थाय के ई जी, केक एटले शू थाय पीप, केक एटले के पीप। एना पछी रोड, रोड एटले सड़ियो, आर ओ डी, रोड एटले के सड़ियो। एना पछी लीड, लीड नो स्पेलिंग शू थाय एल आई डी, लीड एटले के शू थाय, हलो जो लीड एटले के ढाकणू। एना पछी डेम, डी ए एम, डेम एटले के बंध, डी ए एम, डेम एटले के बंध। एना पछी बी, बी डबल ई, बी एटले के मधमाखी, बी डबल ई, बी एटले के मधमाखी। पेन, पी ए एन, पेन एटले पी ए एन, पेन एटले शू थाय, વિચારો જોઈ ઢોસા કેમ કરો છો? પેન એટલે કે તવી, પેન એટલે કે તવી। અહીંયા પેલું છે ગમ, જી યુ એમ, ગમ એટલે ગુંદર, જી યુ એમ, ગમ એટલે કે ગુંદર। અસ્તુ વિદ્યાર્થી મિત્રો, હવે આવતીકાલે આપણે આગળના યુનિટ જોઈશું, યુનિટ 40 થી।